વાત કરીએ આગળ જમ્મુ કાશ્મીરમાં ફદાઈન હુમલાનો એલર્ટ આત્મઘાતી હુમલાને પગલે એલર્ટ આપ્યું છે આગામી 3 જૂન સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 12 જૈશના આતંકી છુપાયાની આશંકા છે પીર પંજાલના રસ્તે બોર્ડર પર આ આતંકી છુપાયા હતા મોટી ઘટનાને તેઓ અંજામ આપવાના હતા સુરક્ષા એજન્સીએ આ હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે તો આગામી 3 જૂન સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના ફિદાઈન હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે પીર પંજાલના રસ્તે બોર્ડર પર આતંકી છુપાયા હોવાની વાત છે આ વિશે વાત કરવા માટે સહયોગી કામેશ અમારી સાથે ફોન લાઈન પર કામેશ જમ્મુ કાશ્મીરમાં ફિદાઈન હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે આખરે કયા કયા પરિબળોને જોતા આ એલર્ટ આપવામાં આવ્યું છે ચોક્કસથી જોઈ હું આપને જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરમાં ફિદાઈન હુમલાની આશંકાની વચ્ચે અત્યારે હાલ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે 12 આતંકીઓ પીર પંજાલના રસ્તે બોર્ડરની અંદર ઘૂસ્યા હોવાની માહિતી સામે આવી છે સુરક્ષા એજન્સીઓએ આ મુદ્દે થઈને એલર્ટ જાહેર કરેલું છે મહત્વપૂર્ણ છે કે આગામી 2 જૂન એટલે કે આવતીકાલે ત્યાં આગળ જંગ એ બદર કરીને એક તહેવાર મનાવવાનો છે જેને લઈને અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે એટલે કે રમઝાન મહિનાના 17મો દિવસ જે હોય છે જંગ એ બદર તરીકે જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવે છે આ દિવસને લઈને ઇનપુટ એવા મળેલા છે કે આતંકી હુમલા થવાના છે અને મોટા આત્મઘાતી હુમલા થવાના ઇનપુટ પણ સામે આવ્યા છે જેને લઈને સમગ્ર જમ્મુ કાશ્મીર અત્યારે આતંકી ઘુસાયાના અહેવાલના પગલે એલર્ટ જાહેર કરાયું છે અને સઘન તપાસ પણ હાથ ધરાઈ છે જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કામેશ